કુદરતી ઘટના સંકેત. ગત રાત્રે દિયોદર તાલુકામાં પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ સવારે એક અજીબો ગરીબ તીડકા જોવા મળ્યા હતા. તમે જોઈ શકો છો આ અહેવાલમાં દિયોદર તાલુકાના કોતરવાડા ગામે પીળા તીડકા દેખાતા ઘટના સ્થળે લોકો જોવા માટે ટોળા ઉમટ્યા હતા. સવારે 4 વાગ્યાના સમયે વરસાદ થતા જ પીળા તીડકા દેખાયા. કોતરવાડા શંકર ભગવાનના મંદિર આગળના તળાવમાં પીળા તીડકા જોવા મળ્યા હતા. રિપોર્ટર અણદાજી ઠાકોર, દિયોદર. ગામમાં તળાવમાં કંઈક નવીનતા જેવા તીડકા આવ્યા છે. જે આમ જોવા જઈએ તો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આ એક સામાન્ય પ્રક્રિયા છે. કુદરતી આવી ઘટનાઓ અવારનવાર ઘટતી હોય છે અને કુદરત અવારનવાર કોઈના કોઈ રૂપે આપણને સંકેત આપતો હોય છે અને કુદરતની હાજરી દરેક જગ્યાએ મોજૂદ છે. એવી દરેક સમયે કુદરત કોઈને કોઈ રૂપે આપણને એ જોવા મળતું હોય છે. અને આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આવી ઘટનાઓ રોજે રોજ બનતી હોય છે. એટલે કુદરત મહાન છે. એક પંક્તિમાં કીધું છે કે કુદરત પલટે પલવારમાં ત્યાં મસ્તાન માનવ શું કરે. એવી રીતે આપણે એક રંગમંચના આ સૃષ્ટિ ઉપર બધા પાત્રો છીએ. કોઈ દરેકની અલગ અલગ ભૂમિકાઓ હોય છે. એટલે આ એક કુદરતી ઘટના છે અને કુદરતના કંઈક સંકેતો છે. તો આપણે કુદરતનો આભાર માનીએ. કુદરતને આપણે પ્રાર્થના કરીએ કે આ સૃષ્ટિ ઉપર આપણી કૃપા દ્રષ્ટિ કાયમી વરસાવી રાખજો અને દરેકનું માનવ આ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી આપની પ્રાર્થના છે. ત્યારે તમને જોવા મળ્યા હતા કે આજ પહેલી વાર? નહીં, આ એક નવાઈ છે અને એ મારા પોતાના જ ગામમાં જો આ ગેડકા જોવા મળતા હોય તો ખૂબ જ આશ્ચર્ય થયું. અને કુદરતની એક આ ઘટનાને નજર નિહાળી અને કુદરત શું છે એ આપણા હૃદયમાં એની બધી લાગણીઓ પ્રગટ થઈ રહી છે. તો ભગવાનનો આભાર માનીએ કે આપણને આ બધું જોવાનો મોકો આપે છે.